જામનગર શહેરમાં ચારે તરફ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. શહેરમાં આજે કોરોનાના નવા 48 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હવે કોરોનાના દર્દીઓના નામ સરનામા વગેરે વિગતો જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના જેવી મહામારીમાં તંત્રનું આ પગલું અજુગતું લાગી રહ્યું છે, કારણ કે કોરોના ચેપી રોગ છે. કોરોનાના દર્દીઓની વિગતો જાહેર થાય તો તેના સંપર્કમાં આવેલા લોકો સાવધાન રહી શકે, પરંતુ તંત્રએ કોરોનાના દર્દીઓની વિગતો જાહેર કરવાનું બંધ કરી નાગરિકો માટે પગલું લીધું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો લોકડાઉનમાં ગ્રીન ઝોનમાં હતો. ઘણા સમય સુધી કોરોનાથી સુરક્ષિત રહેલા દ્વારકા જિલ્લામાં અનલોક 2 અને 3માં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધ્યું છે. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 110 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને કારણે દ્વારકાનું પ્રસિદ્ધ જગત મંદિર જન્માષ્ટમી પર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. જામનગર શહેર તથા જિલ્લામાં શ્રાવણીયા જુગાર પર પોલીસ નિયમિત દરોડા પાડી રહી છે. પોલીસે નાગપાચમ અને રાંધણ છઠના દિને જુદા જુદા 12 સ્થળે દરોડા પાડી 11 મહિલાઓ સહિત કુલ 236 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે કુલ 3.25 લાખની મત્તા તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું. છોટી કાશી કહેવાતા જામનગરમાં આજે શીતળા સાતમના દિને નાગેશ્વરમાં આવેલ શ્રી શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા. કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના પાલનને કારણે મંદિર બહાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી. ખાસ કરીને વિશાળ સંખ્યામાં ઉમટેલી મહિલાઓએ શ્રી શીતળા માતાજીનું પૂજન અર્ચન કરી સાતમની પરંપરાગત ઉજવણી કરી હતી.